સરસ 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 ચલો ક્લિયર છે એક વખત ને જે છે મેક્સિમમ લોકો સાથે શેર કરી દો પછી આપણે જે છે આ સેશનની અંદર હા નોન સ્ટોપ જે છે ફાયરિંગ કરવાનું છે પેલા તો હવે પીએસઆઈ એસઆઈ પરાક્રમ જે છે આપણે એ બેચની આપણે ચર્ચા વિચારણા કરી રહ્યા છીએ પહેલાં તો હવે ચલો બેચવાળા વિદ્યાર્થી મિત્રો તમે પણ જે છે જોઈન થઈ જવ ઓડિયો વિડીયો ડન છે કન્ફર્મેશન આપી દો પછી આપણે સેશનની શરૂઆત કરવી છે ઓકે ચલો સરસ 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 બધા જ વિદ્યાર્થી મિત્રો રવિવારની મજા માણી રહ્યા છે રવિવારે રીઝનિંગ સહેબાજ ઓફિસર સત્તર શોર્ટ ટ્રેકથી કરાવજો ગામની રીત ના કરતા હશે વેલા હવે બકા પહેલા તો જે છે મગજમાં એટલું પહેલા પ્રિન્ટેડ રાખો કે તમે એવું માની રહ્યા છો કે ડાયરેક્ટ શોર્ટકટ 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 કોઈ દિવસ સમજ્યા વગર ન આવડે ન કે એટલા બધા માર્કેટમાં શોર્ટકટ છે બકા કે યાદ કરતા કરતા આપણી જિંદગી ફતી જશે પણ શોર્ટકટ નહીં ફતે શોર્ટકટ જે છે શીખવા માટે પેલા જરૂરી હું કોઈ ચેપ્ટર અત્યાર સુધી કોણ સેવા કઈ રીતના પ્રશ્નો પૂછતી હતી ચલો હવે પેલા શરૂઆત કરીએ એની પહેલા અત્યારે સી સી પ્રતિષ્ઠા ટુ પોઈન્ટ ની ચર્ચા વિચારણા કરી લઈએ

હવે જો કોઈને ખાલી ઓનલી પ્રિલિમની વાત હોય તો એની અંદર પણ ગુજરાતી અને ગણિત રેકોર્ડેડ મળશે એની ફી માત્ર ચાર છે ચલો આગળ વાત કરીએ તો હવે જે છે આ પડે સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો રીઝની અંદર જે છે આપણને તકલીફ એ હોય છે કે કઈ રીતે ચાલવાનું છે બેચમાં શું છે ચલો વોઇસ ને બંને એક જ સાથે આવી રહ્યો છે ઇસ્યુ નથી ને તો હવે જે છે આપણે આપણે વાત કરીએ તો આ બધા જે ચેપ્ટર છે 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 કહેતા કે સાહેબ ભણવાનું ભણવાનું શું નવો સિલેબસ શું છે તો અત્યારે જે છે કોન્સ્ટેબલનો જે છે સિલેબસ આવ્યો છે પીએસઆઈ એસઆઈ વાળાને જે છે ચિંતા છે શું આવશે હવે કોન્સ્ટેબલમાં રીઝનિંગ આટલું બધું થઈ ગયું હોય તો નોર્મલી પીએસઆઈ એસઆઈ ની અંદર પણ રીઝનિંગ આવવાનું જ છે ઓકે ચલો હવે બધા ચેપ્ટર ની આપણે વાત કરીએ છીએ તો જો દિશા ને અંતર છે ક્રમ કસોટી છે કોડિંગ ડીકોડિંગ છે

તો એના માટેનું સિલેબસ શું છે સાહેબ કઈ રીતે તૈયારી કરવી કે શું છે તો બધી જ વસ્તુ જે છે તો સિલેબસ 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 સિલેબસની પહેલા જે જરૂરી છે તો એ તમારે તમને એવું માનીને બેઠા છો કે સાહેબ અમે સીસી માં આટલા ચેપ્ટર કરીએ આ કરીએ પહેલા તો બેઝિક બધા જ ચેપ્ટરનું આવડવું જોઈએ બેઝિક વગર કઈ જ નહીં થાય કેમ કે અહીંયા એક આવે છે ડેટા સફિશિયન્સી ડીએસ

આ તો જે છે બીજી પરીક્ષા આવે એટલે પાછું નવું વાંચવાનું ત્રીજી પરીક્ષા એટલે પાછું નવું વાંચવાનું ના ભાઈ ના નવું કઈ જ નથી કરવાનું રીઝનિંગ અંદર એક જ વખત આખો સિલેબસ શાંતિથી ભણી લો કોઈ પણ પરીક્ષા આવે બિંદાસ્તી તમે ક્રેક કરી શકશો ઓકે હવે શરૂઆત કરીએ ચલો મિત્રો ક્રમ કસોટી છે સાહેબ આ ચેપ્ટર નું બેઝિક શું ધ્યાનથી સમજો આ ચેપ્ટર નું બેઝિક શું તો તમને જે છે હું બેઝિક સમજાઈ રહ્યો છું

ડાબી બાજુ એટલે એલ કહીએ છીએ ઓકે હવે હવે ધારો કે નામનો વ્યક્તિ છે એનો ડાબી બાજુનો ક્રમ તમને આપેલો છે ચાલીસ છે અને આજ એ નામનો વ્યક્તિ છે એનો જમણી બાજુનો ક્રમ આપેલો છે કે ત્રીસ છે અને પ્રશ્ન એવો પૂછેલો હશે કે આ હરોળમાં કુલ કેટલા વ્યક્તિ હોય છે બરોબર કેટલા વ્યક્તિ હોય છે

એની કઈ બાજુ બી છે મેં ત્યાં તમને બી લખેલો છે તમારે મને એ ખાસ જણાવવાનું છે એની કઈ બાજુ જે છે બી કહેવાય છે ઓકે જમણી બાજુ જમણી બાજુ ઓકે જમણી બાજુ કહેવાય હવે ઘણાના મગજમાં મગજ ના તાર હલી જશે કે સાહેબના જ ઠેકાણા નથી તો આપણું શું થશે કે

ત્યાંથી તમારે જોવાનું તમારી જમણી અને તમારી જ ડાબી અહીંયા ધારો કે સી નામનો વ્યક્તિ બેઠો હોય તો આ તમારા માટે ડાબી બાજુ આ તમારા માટે શું કહેવાય જમણી બાજુ છે એવું તમે કહી શકો છો ધ્યાનથી સમજજો ડાબી બાજુ એટલે એવું નહીં કે હોલસેલમાં અહીંયાથી જવું એટલે આ બધું ડાબી બાજુ કહેવાય ના આ બાજુ એટલે બધું જમણી બાજુ કહેવાય ના ભાઈ આ જમણી બાજુ ના છેડાથી મતલબ ગણતરી અહીંયાથી શરૂ કરવાની ડાબી બાજુ ના છેડાથી મતલબ ગણતરી અહીંયાથી શરૂ થાય પણ જો વચ્ચે કોઈ વ્યક્તિ બેઠો છે અહીંયા એ નામનો વ્યક્તિ બેઠો છે તો અહીંયા હું ઊભો હોય તો શું કરીશ આ મારા માટે જમણી બાજુ આ મારા માટે ડાબી બાજુ આપણી જમણી અને આપણી ડાબી નો ખેલ જે છે આ ચાલશે હવે

તો આ પહેલા પછી પતી ગયા વ્યક્તિ એક રહી ગયો એટલે લખવું પડે પ્લસ વન એ નામનો વ્યક્તિ તો હવે ચાલીસ ને તીસ સિત્તેર માંથી એક જતા રે એટલે કહેવાય અગ્ન સિત્તેર તો આ હરોળમાં કુલ કેટલા લોકો હશે સો ટકા પ્રતિક ભાઈ ભરતી આવી નથી ભરતી આવવાની કોઈ શક્યતા પણ નથી કેવું તમે લઈને ચાલી રહ્યા છો તો પીએસઆઈ સપનું પણ કેમ જોવું તો બકા આપણે જે છે છે જોવાનું તમારે બીજાને નહીં જોવાનું તમારે છે બીજાને નહીં જોબ જોબની તમારે જરૂર છે બીજાને નહીં તો તમે ભરતીની રાહ જોઈને બેઠા છો ભરતી આવશે આવશે ત્યારે તૈયારી કરીશું ત્યારે કરજો ને બકા બરોબર આ એક પ્રોસેસ છે પ્રોસેસનો મતલબ શું થાય કે તમે તૈયારી અત્યારથી કરો તો પરીક્ષા સમય સુધી તમે જે છે મસ્ત મજાના ખેલાડી થઈ શકો તમારું સપનું છે પીએસઆઈ બનવાનું તો ત્રણ દિવસમાં પીએસઆઈ ના બને ત્રણ મહિનામાં પીએસઆઈ બનવું હોય તો એના માટે તમારે મહેનત પણ કરવી પડે જે બી છે તો અત્યારથી નક્કી કરીને બેસો કે હવે નેક્સ્ટ પીએસઆઈ ગમે ત્યારે આવે નીલેશ ચૌધરી ટોટલ પાંચ કરોડ ફોર્મ ભરાણા છે સીસીમાં પાંચ કરોડ પરીક્ષા આપવા જવું ના જવું તમારા હાથમાં છે બકા ટોટલ કેટલા પાંચ કરોડ ફોર્મ ભરાણા છે કરોડ ઓકે હા એટલે તું વિચારી લે હા જો ભરતી આવી જાય તો એવી તો ભરતી તો જે છે અત્યાર સુધી હું એવું માનું છું કોઈને ટાર્ગેટ કરી નથી કેતો બકા આવી ભરતી તો અઢળક આવી છે અઢળક ગઈ છે અઢળક ભરતી આવી છે અઢળક ભરતી ગઈ છે આપણે ત્યાંના ત્યાં જ છીએ ના આપણને સરકારી નોકરી મળી છે હજુ આપણે તૈયારી જ કરીએ છીએ વિચાર કરીએ છીએ કે નોટિફિકેશન આવશે તો હું વાંચીશ ને કે નહીં વાંચું પછી નોટિફિકેશન આવે છે પરીક્ષા લે છે આપણે હતા ત્યાંના ત્યાં જ રહી જઈએ છીએ તો મતલબ શું પરીક્ષા આવે ને જાય આપણે કો લઈને કા ક્યાં કુછ નહીં ભરતી ક્યારે આવશે ભરતી ક્યારે આવશે આવી ભરતી તો હજારો આવીને જતી રહી છે કોઈને ભરતી ને એટલી બધું હોય તો દરિયા કિનારે જતા રહો ભરતી નોટ ચાલુ ગમે ત્યારે આવી જશે પહોંચી જવાનું તમે હા ધ્યાન હાલો ચલો હવે જો આનું એક બ્રહ્માસ્ત્ર હોય પેલા સૂત્ર એટલે ઘર ભેગા થઈ જવાનું સૂત્ર શું કે સાહેબ ટોટલ બરાબર ડાબી બાજુનો ક્રમ વત્તા જમણી બાજુ નો ક્રમ માઇનસ એક થાય બસ આની અંદર કિંમત રાખી દો તમારું કામ થઈ જશે ઓકે ચલો હવે ટોટલ એટલે ડાબી જમણી નો સરવાળો માઈનસ એક થાય ચલો ડાબી બાજુ નો ક્રમ કેટલો ભયલા ચાલીસ જમણી બાજુ કેટલા તરી

જો ઘણા લોકો કહે છે કેનએમ્પલોમેન્ટ છીએ બેરોજગાર છીએ તો જો સિમ્પલ છે તમારે જલ્દી જ જે છે કંઈક કરવું હોય બકા તો ઘણા બધા રસ્તા છે જે અમુક સમયની પ્રોસેસ હોય પ્રોસેસમાંથી પસાર બધાને થવું પડે બરોબર હા કારણ કે તમે એવું માનતા હોય કે અત્યારને અત્યારે આજે નોટિફિકેશન આપે કાલે ફોર્મ ભરે પરમ દિવસે પરીક્ષા લઈ લે પહેલા દિવસે જોઈનિંગ આપી દે એ એની પ્રોસેસ છે સરકારની પ્રોસેસ છે પહેલા એ પ્રોસેસમાંથી જેટલો સમય થવાનો છે બધાને પસાર કરવો જ પડશે અને જો તમારે જલ્દી જે છે બેરોજગારી દૂર કરવી હોય તો બે ત્રણ અલગ અલગ રસ્તા છે તમે પ્રાઇવેટ જોબ પણ ચાલુ કરી શકો છો મળી શકે છે પોતાનો બિઝનેસ પણ શરૂ કરી શકો છો એ બધું જ જે છે તમે ઓન ધી સ્પોટ કરી શકો છો ધારો કે હું છું કાલે મારે ચાની લારી ખોલવી હોય તો ઓન ધી સ્પોટ કાલે ચાની લારી ખોલી શકાય છે પાંચ હજારનું ઇન્વેસ્ટમેન્ટ એક લારી લઈને ઉભું રહી જવું એમાં કોઈ ઇસ્યુ નથી એટલે એવું નથી વેલા તો તમારે જે છે તમે આ તો બસ અમે આમ છીએ ને અમે તેમ છીએ વેલા ફિલ્ડ હવે તમે પકડ્યું છે કે મારે ગવર્મેન્ટ જોબ જોઈએ છે તો બકા થોડીક ધરપત ધીરજ ગવર્મેન્ટ જોબનું બીજું નામ તમને સરકારી નોકરી જે છે તમને પહેલાં ઇન્સાન બનાવશે ખતરનાક સરકારી નોકરીની તૈયારી કરશો એટલે તમારા સામે ઘણી બધી મુસીબત આવે લોકો મેણાટોણા મારતા હોય આ છે તે છે બરોબર વાંચતા હોય પરીક્ષા ના આવે તમારી ધીરજની પરીક્ષા થાય છે તમારી ધીરજની પરીક્ષા થાય છે ભઈલા ધીરજ હોવું જોઈએ પેશન્સ નું કેમ છે આ પેશન્સ છે ધીરજ જે આની અંદર જે સ્ટેબલ રહી શકે છે એ જ જે છે ભઈલા રાજ કરી શકે છે ચલો

આગળ તમારું જે થોડું ચાર્જિંગની જરૂર છે ચાર્જિંગ આપવું પડે ઓકે ચલો નેગેટિવ કુંજ પ્રજાપતિ જરૂર નથી બગા પણ સિલેબસમાં કઈ ચેન્જીસ આવશે તો ઠીક છે અત્યારે કોઈ જરૂર છે નહીં ઓકે કુંજ પ્રજાપતિ ચાલશે બગા ચલો પહેલો પ્રશ્ન તમારા સમક્ષ ધારો કે મેં તમને કંઈક સમજાયું

ના આપેલા ઘણી વખત આવું છે કોઈ વ્યક્તિનો આગળથી ક્રમ છે કોઈ વ્યક્તિનો પાછળથી ક્રમ છે કોઈ વ્યક્તિનો ઉપરથી ક્રમ છે કોઈ વ્યક્તિનો નીચેથી ક્રમ છે કોઈ વ્યક્તિનો પહેલેથી ક્રમ છે કોઈ વ્યક્તિનો છેલ્લેથી ક્રમ છે કોઈ વ્યક્તિનો શરૂઆતથી ક્રમ છે કોઈ વ્યક્તિનો અંતથી ક્રમ છે આ બધું એક જ છે એટલે અલગ અલગ નથી ધ્યાન રાખજો ઓકેટાફટ ચલો જોઈ લઈએ તમને કેટલું આવડે છે તમને આવડે છે તમારી તૈયારી પરફેક્ટ છે તમારું બેઝિક ક્લિયર છે તો તમને બધા જ પ્રશ્નો આવડશે યસ હરે હરે રામા હરે કૃષ્ણ 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 હે ભગવાન બસ મારા વહાલા વિદ્યાર્થી મિત્રો જે છે પાર્ટી ફોર્મમાં હોય છે ને આટલું ફોર્મ જે છે પરીક્ષામાં લઈ ડૂબવા માટે ઇનફ છે બરોબર આટલું ફોર્મ આપણને પરીક્ષાની અંદર લઈ ડૂબવા માટે ઇમ્પોર્ટન્ટ છે સાહેબ તમે તો ભણાયું ડાબી બાજુનો ક્રમ જમણી બાજુનો ક્રમ સાહેબ તમે તેવી ઓર તેવી હોય છેતાલીસ માંથી એક હજાર પિસ્તાલીસ બરોબર જવાબ લખે પિસ્તાલીસ અને પાર્ટી ફોર્મમાં પપ્પુ તો પાસ હો ગયા પપ્પુ પાસ નહીં થયો પપ્પુ ફેલ થયોલા ભાઈ આન્સર આવે નક્કી ન કરી શકાય હે ભગવાન શું થઈ ગયું ઘડીક ની અંદર જે છે ઘડીકમાં બે સેકન્ડમાં તો જિંદગીની પથારી ફરી જઈ ગયા માની માનીને બેઠા હતા કે આપણો જવાબ આવ્યો છે ને મેં પિસ્તાલીસ અને અંદરથી તો છાતી છપ્પન ની થઈ ગઈ યસ ભાઈ ને જવાબ પહેલે દિયા હે બસ મારો જવાબ પહેલા આવ્યો હતો સાહેબ હું તો જે છે હા ઘરે ડાન્સ કરવા લાગ્યો હતો હું તો હાચો હું તો હાચો પછી ખબર પડી હું જ ખોટો હતો ઓ ભાઈ વાંચવાનું પૂરું આજ ઉતાવળમાં લઈ ડૂબો છો ઓલા તમને જે છે પરીક્ષાની અંદર પાંચ દાખલા તો એવા છે જે આવડે છે તોય તમે બાફીને આવો છોલા નથી આવડતા અને બફાઈની તો બે નંબરની વાત છે એ તો ચાલે આ તો આવડતો હોય જવાબે ખબર હોય ને તોય બાફીને આવે ને પછી કે સાહેબ યાર ઉતાવળ તો તમારી પાસેલા હડકાયું કૂતરું પડ્યું હોય ત્યારે ઉતાવળ 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 પહેલાં રકમ આખી વાંચતા શીખો ચાર પ્રશ્નો ઓછા વાંચશો તો ચાલશે ચાર પ્રશ્ન ઓછા વાંચશો તો ચાલશે પણ છન્નું હરખા વાંચો ને નામનો વ્યક્તિ એનો ડાબી બાજુનો ક્રમ એનો જમણી બાજુનો ક્રમ અલા કોઈ એક વ્યક્તિનો બંને બાજુનો ક્રમ આપે તો તમને ટોટલ મળે એના સિવાય ટોટલ મળે નહીં બીજી વધારાની માહિતીની જરૂર છે બરોબર બીજી વધારાની માહિતી વધારાની એટલે કેવું કે જો ધારો કે અહીંયા સમજવા જવું તો આ એ નામનો વ્યક્તિ છે ત્રેવીસ મો ક્રમ છે આ બી નામનો વ્યક્તિ છે જમણી બાજુથી ત્રેવીસ છે તો પહેલા તો આપણને એ જ ખબર નથી આ બંને એક જ જગ્યાએ બેઠા છે કોને કીધું કે એ અને બી એક જ જગ્યાએ બેઠો છે એની જમણી બાજુ બી છે ડાબી બાજુ બી છે કંઈ ખબર નથી બીજી વધારાની માહિતી આપવી પડે કેમ કે આ બંને જણા વચ્ચે પાંચ જણા બેઠા છે દસ બેઠા છે પંદર બેઠા છે જુઓ અલગ અલગ વ્યક્તિ બેસવાની સંખ્યા આવે જવાબ તમારો અલગ અલગ થતો જાય છે એટલે તમે કહી શકો નક્કી ન કરી શકાય એટલે ટોટલ શોધવાનો પહેલો નિયમ મગજની અંદર જે છે પ્રિન્ટ કરી દો સુ પ્રિન્ટ છે ભાઈલા એક વ્યક્તિનો બંને બાજુનો ક્રમ આપેલો હોય તો તમને ટોટલ મળે અથવા ચાલો હવે આગળ વાત કરું ભાઈ દિશા ને અંતર બહુ મસ્ત મજાનું ચેપ્ટર છે ભાઈ દિશા ને અંતર માં તો કઈ હોય જ નહીં આ રીતે ચાર મેન દિશા કહીએ છીએ ઉત્તર દક્ષિણ પૂર્વ અને પશ્ચિમ બીજી ચાર જે છે એને આપણે પેટા દિશા અથવા ખૂણા કહેતા હોઈએ છે અગ્નિ છે નૈઋત્ય છે નૈઋત્યના મોસમી પવનો વરસાદ લાવે છે વાયવ્ય છે વાયવ્ય આપણને દેશ જે છે હેરાન પરેશાન કરતો હોય છે પહેલા ઈશાન છે તો આ જે છે આઠ તમારો જવાબ દિશાની અંદર આવે છે બરોબર હા ભાવનગરનો ભરવાડ બકા તારે બુક મંગાવ્યો તો હું તને કહું નવું એડિશન એટલે સુધારા સાચુ એડિશન ત્રણ ચાર દિવસમાં નવી બુક બહાર આવશે તો એ પછી તમે કુરિયર કરી શકો છો મંગાવી શકો છો ચલો હવે જે છે અહીંયા શાંતિથી સમજો તમારો જે પણ જવાબ આવશે બકા આઠ દિશાની અંદર જ આવશે બીજો કંઈ નહીં આવે અને ખાસ આ ચેપ્ટરની અંદર તમને જે છે મિત્રો ડાબી અને જમણી બાજુ ચાલતા આવડવું જોઈએ જો તમને આ સારી રીતે ચાલતા આવડે છે તો તમે જે છે જંગ જીતી ગયા છો એવું કહેવાય જંગ જીતી ગયા છો એવું તમે કહી શકો છો તો આ આઠ દિશાની અંદર જ જવાબ આવવાનો છે દિશાનો પ્રશ્ન પૂછે તો આઠ દિશા સિવાય નવમી કોઈ દિશા આવવાની નથી જો તમારે નવમી દિશા ભણવી હોય તો પછી મંગળ ગ્રહ છે બરોબર ચંદ્ર છે જ્યાં જવું હોય ત્યાં જતા રહેજો પૃથ્વી ગ્રહ ઉપર એમાં પણ ગુજરાતમાં તો આઠ જ દિશા ચાલે છે ઓકે ચલો હવે જ્યારે પણ તમે ડાબી કે જમણી બાજુ ચાલી રહ્યા છો તો મિત્રો હંમેશા નાઇન્ટી ડિગ્રીનો ટર્ન હોવો જોઈએ હંમેશા કેટલા નેવું ડિગ્રીનો શાર્પ ટર્ન લેવાનો જેવી રીતે હું ઉત્તરમાં જઈ રહ્યો છું ત્યાંથી જમણી બાજુ કે તો ઉત્તરથી જમણી બાજુ એટલે જમણો હાથ હોય ત્યાં પૂર્વ દિશામાં છું એવું કહેવાય ઉત્તરમાં જતો હોય ત્યાંથી મને ડાબી બાજુ કે તો એવું કહેવાય પશ્ચિમમાં છું એવું આપણે કહી શકીએ છીએ હંમેશા ટર્ન લેવાનો હોય છે ઓકે ચલો તો દિશા ને અંતર છે તો દિશાની અંતરની અંદર સિમ્પલ આની અંદર જે છે એક તો જો તમારો ચહેરો કઈ દિશામાં છે આવું પ્રશ્ન પૂછાય બરોબર તમે જે છે કુલ કેટલું અંતર કાપ્યું પ્રારંભિક બિંદુથી કેટલા અંતરે અથવા કઈ દિશામાં છો આવો પ્રશ્ન હોય છે પછી પડછાયા વાળા પ્રશ્નો આવે છે પછી ડિગ્રી વાળા આવે છે બરાબર ડિગ્રી વાળા ક્વેશ્ચન આવે છે તો આ બધું જ આપણે ભણવાનું હોય છે આ બધું જ આ ચેપ્ટરની અંદર જે છે થઈ જશે હા બધા જ ચેપ્ટરના પ્રશ્નો છે એ ટુ ઝેડ ઓકે ચલો નેક્સ્ટમાં જોઈએ તો તમને સિમ્પલ એવો એક પ્રશ્ન આપ્યો છે તમારો ચહેરો અગ્નિ દિશામાં છે સાહેબ ચહેરોની મગજ અગ્નિ દિશામાં ગીધું હોત ને તો માની જાત કે હે મગજ ગીધું હોત ને તો તો માની જાત કે

તો ઉત્તરમાં ચહેરો હતો મેં ડાયરેક્ટ તમને કીધું જમણી બાજુ જાઓ તો ઉત્તરથી જમણે તમે પૂર્વ ટીક કરો છો ઈશાન ટીક કરતા નથી કેમ કે આ એક એક ભાગ જે છે પિસ્તાલીસ પિસ્તાલીસ ડિગ્રીનો થાય એક એક ભાગ કેટલા કેટલા ડિગ્રીનો થાય પિસ્તાળીસ પિસ્તાળીસ ડિગ્રીનો થાય અને મેં તમને કીધું હંમેશા નાઇન્ટી ડિગ્રીનો ટર્ન હોવો જોઈએ

બસ પેલા તો એ એ જીકામ છે પછી કે સાહેબ આવે હવે તમને એ જ કહું છું કે તમે જે પણ દિશામાં જઈ રહ્યા છો તમને ડાબી બાજુ કે જમણી બાજુનો ટર્ન લેવાનું કે હંમેશા નેવું ડિગ્રીનો ટર્ન હોવો જોઈએ કેટલા નાઇન્ટી ડિગ્રીનો ટર્ન હોવો જોઈએ પાર્ટી તો બસ અગ્નિ છે દક્ષિણ દે ધના ધન તો લોકો એ ઉપર તો લાગી જ ગયા તા જયારે સટ્ટો રમવા બેઠા હોય એમ બરોબર હા ને તો કે ઓપ્શનમાં નથી ઓપ્શનમાં છેલા ને જે છે દક્ષિણ અને પશ્ચિમ ની વચ્ચે છે ભેલા તો દક્ષિણ પશ્ચિમ કેવાય હે વગર સાબુ એ ધોવાણ ધોવાણ જ નાઇન્ટી ડિગ્રીનો ટર્ન જ થાય બરોબર બીજું જ્યારે તમને રકમવાળો ડિગ્રીવાળા પ્રશ્નો હશે ને ત્યારે કહેશે બકા પિસ્તાલીસ ડિગ્રી ચાલો તો પછી પિસ્તાલીસ ડિગ્રી ત્યારે ચાલવાનું જ્યાં સુધી ડિગ્રીનો ઉલ્લેખ ના કરે ત્યાં સુધી તમારે જે છે નાઇન્ટી નેવું ડિગ્રીનો જ ટર્ન લેવાનો રિયલ લાઈફમાં નેવું ડિગ્રીનો ટર્ન લેતા નહીં ને કે હોસ્પિટલની મુલાકાત જ જવું પડે

ચાર ઉમેરો એક બે ત્રણ અને ચાર એટલે શું કે જી કે પતિ જવાબ બસ આટલું ધ્યાન રાખવાનું કયા આલ્ફાબેટ ઉપર ઊભા છો એ નહીં ગણવાનું જ્યાં પહોંચો છો એને ગણી લેવાનું અથવા નંબરમાં ચલાવો તો આને સાત કહેવાય અને અગિયાર કહેવાય તો જો જી નો નંબર સાત ખબર છે સાત વત્તા ચાર એટલે કહેવાય અગિયાર ખેલ ખતમ ઓકે હવે હવે સમજવાની બીજી ગેમ છે એક જે છે આમાં આવે છે સમજો એક અને છવ્વીસ ટોટલ થયું સત્યાવીસ બે પચીસ ટોટલ થયું સત્યાવીસ ત્રણ ચોવીસ સત્યાવીસ જ્યારે જ્યારે ટોટલ સત્યાવીસ થાય તો એકબીજાના અપોઝિટ લેટર છે એવું કહેવાય અપોઝિટ લેટર છે એવું આપણે કહીએ છીએ હવે ધારો કે એમ છે તો એમનો નંબર કહેવાય તેર એનો નંબર કહેવાય ચૌદ તેર અને ચૌદ ટોટલ સત્યા જ થાય તો હવે અમુક અમુક લેટર ખાલી તમને હિન્ટ પૂરતા થોડા ઘણા સમજાવું છું કોની સામે શું કહેવાય આઝાદ કહીએ છીએ આઝાદ એટલે આપણે એ ઝેડ કહેવાય એટલે ભૈલા એની સામે ઝેડ ઝેડની સામે એ આવું આપણે કહી શકીએ છીએ આઝાદ

બરોબર પછી જે છે આપણે હાઈ સેકન્ડરી સ્કૂલમાં ભણ્યા હતા એટલે એકબીજાના વિરોધી કહેવાય આ તો સાહેબ આખામાં બધામાં યાદ રહેશે બરોબર હા તો આ રીતે છે પછી જે છે ઈવી કહીએ છીએ આપણે ઈવી યાદ રહી જાય ઈવી ઈવી બરોબર એ રીતે આઈઆર રાખવું હોય તો આરઆઈ રાખવું હોય તો આઈ આર આઈ આર યાદ રહી શકે છે જે ક્યુ કહીએ છીએ અલગ અલગ જે છે આપણને આપણે નોર્મલી જો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આઠ દસ જેવા તો યાદ રાખી શકીએ એટલું કામ થઈ જાય અને નંબર યાદ રાખવા હોય તો ઈ જો ટી વાય છે નંબર માટે ઈ જે ઓ ટી વાય એટલે ઈ એટલે પાંચ દસ પંદર તમારે એજ જોવાનું ધારો કે હું તમને કહું જી એટલે તમને ખબર પડી જાય કઉ અને દ્વારકાનો ડી ડબલ્યુ જી કોમતા લો ને તમને દ્વારકા લો બસ હે મારા દ્વારકાધીશ ડી ડબલ્યુ બસ જવું મોજ કરો એમ તો જે છે આ તો ખાલી તમને હિન્ટ આપી આટલા આ પ્રમાણે તૈયારી રાખો તો તમારું કામ થઈ જશે ઓકે ચલો તો હવે પ્રશ્નની શરૂઆત કરું બગા કઈક આ રીતે છે પહેલો પ્રશ્ન આપણે જોઈ લઈએ ઓકે અલ કેમ ભાઈ એ બીસીડી નાઈ કઈક પ્રોબ્લેમ ક્રિએટ થઈ ગયો કઈ વાંધો નહીં હવે જે છે હમ ત્યાંથી એબીસીડી ઉપાડવું ચલો કરીએ કંઈક જુગાડ કરીએ ઓ બગા હા ચલો ચલો પહેલો પ્રશ્ન જે છે હા એટલે તમે પ્રેક્ટિસ કરશો ને દાખલા ગણશો ને ગોખવાની જરૂર નહીં પડે ઓકે એ તો જે છે મિત્રો તમને એમને એમ આવડી જશે એટલે બહુ ચિંતા નહીં કરવાની તમદાર ચલો ઉભા રહેજો આપણે જે છે એબીસીડીની વ્યવસ્થા તમને કરાવી આપું છું હવે સમજો હવે જો એબીસીડી જે છે એક જ મિટ્રો Chalo. Rayar. Chalo. બધાનો જવાબ આવી ગયો છે મોસ્ટ ઓફ કોઈ ઇશ્યુ છે નહીં હવે જો પહેલી જ વસ્તુ અહીંયા તમને કીધું છે જેડ બરાબર છવ્વીસ તો જેડ બરાબર છવ્વીસ એટલે આ સીધી એબીસીડી વિચારવાની અહીંયા તમને આવું કીધું હોય જેડ બરાબર એક એનો મતલબ તમારે પછી આ ઉલટી એબીસીડી વિચારવી પડે તો હવે અહીંયા તમને આપ્યું છે મિત્રો એન ઈટી બરાબર ઓગણચાલીસ છે અને ભાઈલા એન યુ ટી બરાબર શોધવા છે પણ મિત્રો ડાબી ગૌરો કાલ સવારે આઠ વાગે જે છે લેક્ચર છે જ બગાય એની અંદર કાલથી થી ઓફિસિયલ ફાઉન્ડેશન બે તમારી શરૂ થઈ જશે પેલો લેક્ચર જ રીઝનિંગ નું છે કાલે સવારે આઠ વાગે આપણે મળીએ છીએ ઓકે ચલો તો હવે જે છે જ્યારે આલ્ફાબેટ સામે નંબર આપેલા હોય તો આલ્ફાબેટના નંબરની બુચી પકડવાની ભાઈ નંબર એટલે એન એન એટલે અહીંયા થી ખબર પડે સાહેબ ચૌદ કહેવાય ઓકે સાહેબ એ એટલે તો કે પોંચ કહેવાય ટી એટલે તો સાહેબ વીસ કહેવાય તો ચૌદ પાંચ વીસ બધાનો સરવાળો કરો એટલે કેટલા થઈ જાય ઓગણચાલીસ તમારો જવાબ તો એ જ રીતે સાહેબ એન એટલે ચૌદ યુ એટલે એકવીસ ટી એટલે વીસ બધાનો સરવાળો કરવો એટલે આન્સર આવી જશે એનો મતલબ કે અહીંયા જે આલ્ફાબેટ આપેલા છે સૌથી પહેલા આમનો સરવાળાના ડબલ પણ હોઈ શકે બધાનો ગુણાકાર હોઈ શકે બરોબર બધાનો સરવાળો કરે એના અડધા પણ હોય શકે એવી અલગ અલગ પેટર્ન બની શકે છે શેનું ફોર્મ ભરવું છે એટલે અર્થ તારે ફોનથી ભર કે જ્યાંથી ભરવું હોય ત્યાંથી ભર એમાં એવું કંઈ ના હોય કે ફોનથી ભરે તો પાસ થઈ જઈએ અને એવું થઈ જાય એવું કંઈ ના હોય મેન બરાબર અઠ્યાવીસ છે તો ભાઈ આર એ એન બરાબર કેટલા થાય હાલ જવાબ ચાલો ભાઈ જવાબ આપો તો ભાઈ એમ એ એન મેન બરાબર અઠ્યાવીસ છે આમાં તો અઢળક પેટર્નો છે આપણે ભણીશું બધી ચાલો મિત આન્સર ખોટો છે બગાવો ચલો આશીષ રબારી પ્રિયા આન્સર ખોટો લા આમાં આન્સર ખોટો ના પડવો જોઈએ આ તો સિમ્પલ એન્ડ સોબર ક્વેશ્ચન છે જોઈને જવાબ આવી જાય સાહેબ એમ એટલે કેવાય તેર એ એટલે એક એમ એટલે ચૌદ તેર વત્તા એક ચૌદ અને ચૌદ થાય અઠ્યાવીસ ઓકે એટલે 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 ચૌદ અઢાર ચૌદ એક બધા કરું તો થાય થર્ટી થ્રી કેટલું તેત્રીસ થાય બેતાલી કોણ લાયું એ ચોત્રીસ શું એ સરવાડા ની આવડતા લા એ ભાઈ પેલા ધોરણ માં પાસા પાછા બાદબાકી માટે પેલું ધોરણ જે છે જવાબદાર છે હવે બીજી વસ્તુ સાહેબ આ તો આખું ગામ ગળતું હોય આપણે જે છે જો આ બંને પ્રશ્ન પરીક્ષાની અંદર પૂછાયેલા જ છે ગોણ સેવાના છે મારા ઘરના કોઈ નથી ચલો હવે જે છે વાતચીત આપણે કરવા જઈએ તો શાંતિથી સમજજો મુદ્દાની વસ્તુ આ છે જ્યારે ત્રણ લેટરનો સ્પેલિંગ આપેલો છે એની અંદર પણ બે લિટર હરખા જોયેલા

અઢાર તેર અઢાર એટલે પોંચ નો વધારો અહીંયા પોંચ ઉમેરી દે મારા ભાઈ પોંચ અઠ્યાવીસ પોત્રીસ પ્રશ્ન પૂરો પ્રશ્ન પૂરો સિકંદર અને પૂરું ખેલ ખતમ ત્રણ જ્યારે ત્રણ હોય ને ત્રણ વાળામાં તો આવું થતું હોય છે બે લિટર કે એક લિટર કોમન આપેલા હોય બે લિટર હોય તો એક વધે એની અંદર નારા છે પછી અરે આ તો મજા લે ચૌદ વત્તા પાંચ વત્તા વીસ ચૌદ વત્તા વીસ અલા અહીંયા ચૌદ વીસ અહીંયા ચૌદવીસ છે જ હાલો હવે આની ઉપર હો ભાઈ આની ઉપર ચલો 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 એમ એ એમ આના જ હજુ એક થઈ જાય ચલો અઠ્યાવીસ છે તો ભાઈલા

ખૂણામાં જઈને ભણવું છું ચમ ભૈલા મારે થોડુંક સાઈડમાં માં રહેવું પડશે એમ કે બાવી બાલા પોતરી ના આવે ભાઈ અલા તમે હમતા જ નહીં ભાઈ ત્યાં જો એ એન એ એન ગયા એમનો નંબર તેર અને ભાઈ જીનો નંબર કહેવાય હાથ અલા એ તેર માંથી હાથ એટલે કહેવાય છ નો ઘટાડો તો અહીંયા પણ બકા છ નો ઘટાડો થાય બાવીસ

પાછા વળો હાલો ચલો નેક્સ્ટ લેજની પેલા જે છે આપણે એક પ્રશ્ન આવો પણ આપણે જોવાનો છે કે ભઈ આઉટલાઇન છે સમજો ઓ યુ ટી એલ આ ઈ આ રીતનો પ્રશ્ન હોય આઉટલાઇન છે એનો કઈ કોડ છે ક્યુ છે ડબલ્યુ છે વી છે એન છે કે છે પી છે જી છે ઓકે અને તમારે એડિટિંગ છે હવે ધ્યાનથી સમજજો હવે ઓ ક્યુ છે તો આપણે એ જ જોવાનું પહેલા આ રહ્યો ઓ આ રહ્યો ક્યુ નંબર માં જુઓ તો 15 માંથી 17 17 પે ખતરા 15 ને 2 17 થાય ઓ છે તો ઓ ના ગણો 1 અને 2 નો વધારો થયો છે એવું કહેવાય તો 2 નો વધારો થયો બસ આઉ પેટર્ન શાંતિથી સમજી લેવાની છે બરોબર આવી પેટર્ન જે છે શાંતિથી સમજી લેવાની છે હવે યુ અને ડબલ્યુ આ રહ્યો યુ તો વી અને ડબલ્યુ થાય તો હું તમને એ જ સલાહ સૂચન કરું છું ભાઈલા તમે એબીસીડી આવડતી હોય તો કેવી મજા આવે બરાબર ટી છે તો ટી પછી યુ વી બેનો વધારો એલ છે તો એમ અને એન બેનો વધારો આઈ પછી જે કે બેનો વધારો એન ઓપી ઈ જી એટલે દરેક અહીંયા બેનો વધારો થાય છે આને કહેવામાં આવે છે પેટર્ન અહીંયા જેવી વ્યવસ્થિત પેટર્ન બને છે એવી જ પેટર્ન તમારે બાજુમાં ફોલો કરવાની હોય છે અહીંયા જે બને છે એ જ તમારે બાજુમાં ફોલો કરવાની તો દરેક આલ્ફાબેટની અંદર ઇનડાયરેક્ટલી બેનો વધારો છે ઈ છે તો એફ અને જી ડી છે તો ઈ અને એફ આઈ તો જે કે ટી યુ વી આઈ જે કે હવે અહીંયા સમજવાની વસ્તુ એ છે કે બસ સાહેબ દરેક વખતે હોલસેલમાં બે ઉમેરી મારું કામ થઈ જાય ના અહીંયા પેટર્ન બકા અલગ અલગ હોઈ શકે છે પેટર્ન આવી શકે દરેકમાં પ્લસ વન નો વધારો કે બરોબર દરેકમાં માઇનસ વનનો ઘટાડો પણ હોઈ શકે પ્લસ ટુ જોઈએ તો માઇનસ ટુનો ઘટાડો પણ હોય અથવા આવું પણ હોય પ્લસ વન માઇનસ વન પ્લસ વન માઇનસ વન એટલે અહીંયા કોઈક વ્યવસ્થિત પેટર્ન બનતી હોય એ જ પેટર્ન આપણે બાજુમાં ફોલો કરવાની બસ આટલું ધ્યાનમાં રાખવાનું વ્યવસ્થિત પેટન બનવી જોઈએ એના સિવાય નહીં ઓકે ચલો નેક્સ્ટ હવે એ બી સી ડીમાં જો એ થી ઝેડ બરાબર એક થી છવ્વીસ આ રકમ આપણને કહે છે તો આને માની લેવાનું છે કે આ સત્ય ઘટના પર આધારિત કહાની છે કે ભાઈ પેપર વારો કે છે કે એ થી ઝેડ બરાબર એક થી છવ્વીસ તો સીધી એ બી જ વિચારવાની છે તો સાહેબ એક્સ બરાબર એફ થયો આ તો સાહેબ જબરજસ્ત લાયા છે કે ખબર જ નહીં પડતી બધા જ પ્રશ્નો પરીક્ષાની અંદર પૂછાયેલા છે મારા ભાઈઓ અને બહેનો મારા ઘરના એક પણ પ્રશ્ન નથી ઓકે ચાલો હવે જો સમજવાની કોશિશ કરીએ તો જ્યારે તમને કોડિંગ ડિકોડિંગમાં ટપ્પો બપો પડે જ નહીં બાઉન્સરે બાઉન્સર વાગે તો પહેલા જ આલ્ફાબેટના નંબર છાપો શું કરવાનું પહેલા આલ્ફાબેટ ના નંબર છાપવાના તો સાહેબ નંબર કઈ રીતે છાપવું તો ભાઈ એક્સ એટલે આને શું કહેવાય તો કે સાહેબ ચોવીસ તો છાપો ચલો એફ એટલે તો કે છ ટી એટલે વીસ બે એટલે બે પી એટલે સોળ જી એટલે સાત કે એટલે અગિયાર ઓકે હવે મિશન પાર્ટ ટુ બરોબર મિશન પાર્ટ ટુ ચોવીસ માંથી છવ્વીસ કઈ રીતે બને ઓકે સાહેબ ચોવીસ ભાગ્યા ચાર છ બની ગયા ઓકે ઓહોહો વીસ ભાગ્યા દસ તો બને એટલે પહેલું અહીંયા ચાર વડે ભાગ્યું અહીંયા વડે ભાગ્યું થોડીક મજા તો નથી જાય પણ હું સોળ ને સાત લાવતા લાવતા ઘણો બધો સમય જતો રહે સાત લાવવાની અંદર જે છે હેરાન પરેશાન થઈ શકીએ છીએ તો હવે શું તો કે ભાઈ અહીંયા બીજો પણ રસ્તો હોઈ શકે આ રસ્તો તો મજા નાઈ કે મને તો આવો પણ હોઈ શકે ને અહીંયા જે બે ડીઝીટ છે એમનો સરવાળો તો ભાઈ કહેવાય બે વત્તા ચાર બરાબર કેટલા થઈ ગયા તો કે છ તો છ નંબરના સ્થાન ઉપર કોણ છે એફ એટલે અહીંયા એફ લખ્યો છે તો આ બંને જે ડિઝીટ છે એનો સરવાળો જે પણ આવે એ બાજુનો ડિઝીટ લખવાનો બે વત્તા વીસ તો સાહેબ આને શું કહેવાય બગડો જ કહેવાય બે ઉપર કોણ હોય તો કે બી એક વત્તા છ એટલે સાત સાત ઉપર જી જોઈ લો તો ભાઈ એક વત્તા એક એટલે શું થઈ ગયું બે બે એટલે કોણ આવે પેલા બોસ એટલે બી ઓપ્શન નંબર ડી ઓકે ચાલો ઓકે આગળ પાસો એટલે જે છે પાસાથી તો બધા જાણકાર છે પાસાની વાત કરીએ ટોટલ છ સપાટી હોય છે પાસાની અંદર ટોટલ છ સપાટી હોય છે ત્રણ એક સાથે દેખાય છે ત્રણ આપણને દેખાતી નથી એવું આપણે કહી શકીએ છીએ આપણે જે છે બે હજાર વીસ બધાને યાદ હશે

કોરોના આવ્યો ત્યારે આપણે ઘરે બેન શું કર્યું સાહેબ લૂડો રમી રમીને તો અમે પીએચડી કરી નાખી દીધી ત્યારે ખબર પડતી આના પછી આ પડશે બોલો એવી નોટો જે છે એવા ખેલાડી થઈ ગયા બધા હા કે છ પડે તો એક જ પડે કે હા છ પડે તો એક જ પડે કે આ કુકડી તો બુંદિયારી કહેવાય કે લીલું લઈએ તો હારીએ જ કે આવું બધું જે છે એમને ત્યારે તર્ક લગાવીને બેસી ગયા હતા તો જે જે રમતા હતા અંદર આપણે પાસાનો ઉપયોગ કરીએ છીએ એ પાસાને સાચો પાસો કહેવામાં આવે છે તો સાચો પાસો અને ખોટો પાસો બે પ્રશ્નો પરીક્ષાની અંદર હોય છે ખોટા પાસાના વધારે સાચા પાસાના પ્રશ્નો બહુ ઓછા હોય છે સાચા પાસાની અંદર પૂછે તો સાચો પાસો સ્ટાન્ડર્ડાઈઝ એના અલગ અલગ નામકરણ છે એવું પણ કહી શકીએ છીએ તો એનો મતલબ એવો થાય છે કે આની અંદર તમારે જે છે ધ્યાન એક વસ્તુનું રાખવાનું છે કે ભાઈ સાચો પાસો જલ્દી દેખાશે નહીં હંમેશા ખોટો પાસો હોય છે તો ધ્યાનમાં રાખજો ઓકે હવે ધ્યાનથી સમજો હવે પાસાની અંદર જે છે ધારો કે કોઈ પણ બે છે છે એનો મતલબ તમને મિત્રો ત્રણ સપાટી દેખાશે ત્રણ સપાટી દેખાતી નથી બીજી વસ્તુ ધ્યાનમાં જે રાખવાની છે એ તમારા માટે કે અહીંયા પાસાની અંદર જે છે પ્રશ્નો કેવા આવી શકે એક તો જો મેં અહીંયા લખ્યા છે અંક અંક આવે પછી આવે સિમ્બોલ સિમ્બોલ એટલે અહીંયા લખ્યું હોય એટ ધ રેટના બધા સિમ્બોલ આવે એના પછી આવે આલ્ફાબેટ હોય તો અહીંયા એ બી સીડી લખેલું હોય રંગના નામ આપે તો રંગના નામ લાલ લીલો પીળો લખેલો હોય પછી ઓલું ટપકાવાળો આવે એક ટપકું બે ટપકા ને ત્રણ ટપકા તો બધી કહાની એક જ છે પછી એવું ના કહેવાય સાહેબ તમે આ તો રંગવાળા દાખલા નહોતા ભણાય પરીક્ષામાં રંગવાળો દાખલો ભણાવો છે તમારે શું કરવાનું છે શું કરવાનું કે પેલા તો કઈ નહીં પહેલા તો રંગ ને બધું એક જ હોય એની સપાટી ફિક્સ છે ત્યાં નામકરણ બદલાય છે અહિયાં એકની જગ્યાએ લખું તો થઈ જાય લાલ લખું તો રંગ વાળો ટપકા વાળો પ્રશ્ન થાય આલ્ફાબેટ આલ્ફાબેટ એ લખું તો વાળો પ્રશ્ન થાય બધું એક જ કહાની હોય છે જો સાચો પાસો હોય તો એની સામ સામેની સપાટીનો સરવાળો સાત જ થાય સામ સામેની સપાટીનો સરવાળો હંમેશા એમએસ ધોની સાત જ થાય એટલે શું કહેવાય એક ની સામે છ એક ની સામે છ બે ની સામે પાંચ ત્રણ ની સામે સોળ ચાલો આ બધી જે છે સામ સામે ની સપાટી છે એવું કહેવાય છે તો આ તમારે ધ્યાન રાખવાનું સાચો પાસો ખોટો પાસો કઈ રીતે પરીક્ષામાં એવું નહીં કે કે ભૈલા આ સાચો પાસો છે તમારે ખબર પડવી જોઈએ અને સાચો પાસો કહેવાય કે નહીં ઓકે ચલો હવે શરૂઆત કરીએ હવે સમજજો અહીંયા તમને એક પ્રશ્નની અંદર જે છે ઘણું બધું સમજાવવા જઈ રહ્યો છું શાંતિથી સમજજો ભલે ના આવડતું હોય ટેન્શન ના લેશો ચલો આ પાસો ભૂલી જાઓ આ પાસો નંબર એક છે આ પાસો નંબર બે છે ધ્યાનથી ધ્યાન આપજો નજર હટી દુર્ઘટના ઘટી પછી કહેશો કે સાહેબ વન્સ મોર બૈલા એવું નથી બરાબર હવે ધ્યાનથી સમજજો એક પાસું હું ભૂલવાનું કહું છું એટલે મેં બે પાસા જોયા એટલે તમારે ધ્યાન રાખવાનું કોઈ પણ બે પાસા પસંદ કરવાના જેની અંદર એક અંક સમાન હોય શું કરવાનું બે પાસા પસંદ કરો જેની અંદર એક અંક સમાન હોય ત્યાંથી હંમેશા ઘડિયાળના કાંટાની દિશામાં આગળ વધવાનું બધી જ સામસામેની સપાટી મળી જશે પ્રશ્ન સમજો પૂછેલો છે મળી જ જાય ધ્યાનથી આ બંનેમાં કોમન કોણ તો પેલા પોચડો અહીંયા પણ પોચડો સાહેબ ઘડિયાળના કાંટાની દિશામાં લાય ઘડિયાળ આ રીતે હોય આપણે કહીએ બાત ત્રણ છ નવ તો આ દિશામાં ઘડિયાળ ચાલે છે તો આને કહેવાય ઘડિયાળના કાંટાની દિશામાં અથવા ક્લોક વાઇઝ ડાયરેકશન તો અહીંયા પહેલા પાસાની કિંમત પાંચ થી શરૂ કરું તો આવું કહેવાય પહેલા પાસાની કિંમત થઈ સાહેબ પાંચ ચાર બે પહેલો પાસો પૂરો હવે પાસાની અંદર ધ્યાન રાખવાનું ખુદ ગબ્બર ખુદ કે સામને ના આવે મતલબ પાંચની સામે પાંચ પોતે આવે નહી પાંચની સામે પાંચ આવે છે બકા અંકની અંકની ની વાત કરીએ તો આપણને ખબર પડે વન ટુ સિક્સ હોય છ અંકમાંથી 5 પાંચ અંક આવી ગયા એક બે ત્રણ ચાર પાંચ બાકી કોણ રહ્યું છ બધી જ સામ સામેની સપાટી મળી ગઈ પાંચની સામે છું કહેવાય ઓકે આ થઈ ગયો પ્રશ્ન શું ભયલા તગડાની સામે કોણ તો કે ભાઈ ચોગડો હાલો પ્રશ્ન પૂરો ઓકે હવે ધારો કેસ અહિયાં બે અંક સમાન હોય

જ્યારે કોઈ પણ બે પાસા પસંદ કરો જેમાં એક અંકની જગ્યા પર હવે બે અંક સમાન હોય તો બાકી રહેતી ત્રીજી સપાટી એકબીજાની વિરોધી હોય બાકી રહેતી ત્રીજી સપાટી અહીંયા બાકી રહ્યો બિચારો છ અહીંયા બાકી રહ્યો પાંચ એટલે આવું કહેવાય છ ની સામે પાંચ છે જોઈ લો છ ની સામે પાંચ આન્સર બદલાય નહીં જો પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછ્યો હોત કે ભાઈ પાંચ ની સામે કોણ આવે પાંચની સામે કોણ આવે ડાયરેક્ટ પ્રશ્ન પૂરો ધ્યાનથી સમજજો જ્યારે બે અંક સરખા છે ત્રીજો અંક એકબીજાના વિરોધી હોય છની સામે પાંચ સેકન્ડમાં પ્રશ્ન પૂરો કરીને આગળ વધી જવાનું હોય એના માટે પછી આ ગણતરી કરવાની જરૂર નથી કેવો પ્રશ્ન પૂછ્યો એ પ્રમાણે મિત્રો આપણે જવાબ આપવાનો છે જેવો પ્રશ્ન પૂછે એવો જવાબ આપાય દરેકનો યુનિવર્સલ એક જ જવાબ હોય નહીં ચાલો મિત્રો આગળ ચર્ચા વિચારણા કરું તો પ્રશ્ન જોઈને બની શકે છે કે ઘણાના મગજના તાર હલી જશે હા બંને રીતે બકા આન્સર સેમ આવશે પણ જો નૂર કુરેશી તને પ્રશ્ન જે છે પેલો જે પૂછે ને ચારની સામે તો એના માટે તું નહીં ગણતરી કરી શકાય ચલો ઘણા તો ચેપ્ટર જોઈને તાવ આવી ગયા છે હે ઓપન પાસો છે સાહેબ હવે સમજો થોડોક બીજો કોન્સેપ્ટ તમને શાંતિથી સમજાવું છું બહુ ખબર ના આપણે ટેન્શન નહીં લેવું બેચમાં આરામથી સમજાવવામાં આવશે બકા એટલે ટેન્શન ના લેતા ધ્યાનથી સમજો અહીંયા જે છે છ આપેલા છે એક બોક્સને છોડીને બીજા બોક્સમાં જવું ત્યારે સામ સામેની સરફેસ મળે એક બોક્સને છોડીને બીજા બોક્સમાં તો છ ની સામે કોણ છે પહેલાં તો છ ની સામે એક છે એવું કહેવાય હવે અહીંયા ત્રણ છે તો ત્રણ ની સામે કોણ કહેવાય તો કે પાંચ ત્રણ ની સામે પાંચ થઈ ગયા એક બોક્સ ને છોડીને બીજા બોક્સ ઉપર કૂદકો મારવાનો છે ઓકે હવે બાકી રહેતો અંક જો ચાર સપાટી પતી ગઈ છે ટોટલ છ સરફેસ હોય ચાર પતી ગઈ તો બે માટે પીએચડી નહીં કરવાની એમ પણ ખબર પડી જાય કે હવે બે ની સામે હશે હવે શાંતિથી સમજજો આની જે છે ગેમ શું છે ગેમ બકા કઈક આવી છે આ બંને સામ સામેની સપાટી કહેવાય તો કે હા આ બંને સામ સામેની સપાટી કહેવાય તો પહેલો જ નિયમ આ બંને એક સાથે ક્યારે દેખાવા જોઈએ નહીં બીજો નિયમ એક સાથે ગેરહાજર પણ હશે નહીં ત્રીજી વસ્તુ આ બંનેમાંથી એક હોય તો જ તમારો પાસો બને ન કે પાસો બને નહીં એટલે કે આ બંનેમાંથી એક આ બંનેમાંથી એક આ બંનેમાંથી એક ત્રણે ત્રણ માંથી એક અંક પસંદ કરો તો તમારો પાસો બને ન કે પાસો ના બને પહેલામાં પહેલામાં ચેક કરો ત્રણ ચાર અને છ તો જુઓ અહીંયાથી ત્રણ અહીંયાથી ચાર અહીંયાથી છ

ત્રણ ચાર પાંચ ત્રણ અને પાંચ સાથે દેખાણા છે તો આ પણ પાસો બને નહીં ત્રણે ત્રણ માંથી એક 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 અંક ફરજિયાત આવવો જોઈએ તો જ બને એના સિવાય બને નહીં હવે પહેલો અને ત્રીજો બન્યો પ્રશ્ન પૂરો ખાલી એક અને ઓકે હા ઘણા બધાને જે છે થોડું ઓલું થઈ ગયું હશે કે સાહેબ આમાં ખબર ના પડી શું છે તો આ બધું જે છે આપણે પાસો ચાલશે ત્યારે એનું બેઝિક ફંડા છે એ તમને સમજાવીશ અથવા મેં તમને અત્યારે ત્રણ લાઈન સમજાઈ છે બરાબર સામસામેની સપાટી એક સાથે ક્યારે હાજર ના હોવી જોઈએ એક સાથે ક્યારે ગેરહાજર નહીં હોય બંનેમાંથી એકની હાજરી હોય તો જ પાસો બને એના સિવાય પાસો ના બને ઓકે ચલો આગળ વાત કરીએ નેક્સ્ટ ચેપ્ટરની એની પહેલા જે છે વિદ્યાર્થી મિત્રો પોલીસ કોન્સ્ટેબલ જે છે એની આપણે પ્રારંભ બેચની વાત કરી રહ્યા છીએ તો જો 4 માર્ચ ઓકે એટલે આવતી કાલથી જે છે મિત્રો બેચ શરૂ થઈ રહી છે ટાઈમિંગ એનો સવારે આઠ વાગે સાંજે 6:30 નો ટાઈમિંગ રહેશે તો નવી પરીક્ષા પદ્ધતિ જે છે એના પ્રમાણે તમને ભણાવવામાં આવશે ત્રણ સુધી વધારે કલાકના લાઈવ લેક્ચર પાંચ બુક છ મેપ ટેસ્ટ લેક્ચર પીડીએફ રેકોર્ડેડ લેક્ચર ઇન એડવાન્સ અને દસ મહિનાની વેલિડિટી છે અને ખાસ જે છે નેવિગેટર બેચ છે એની અંદર મિત્રો આ બધી બુક મળશે એમાં રીઝનિંગની આપણી નવી બુક જે છે મિત્રો તમને મળશે તો તમારે જે છે જ્ઞાન લાઈવ એપ તમારે આ ક્યુઆર કોડ સ્કેન કરીને ડાઉનલોડ કરવાનું છે હવે જો કોઈ પણ વિદ્યાર્થી મિત્રોને ફિઝિકલ અહીંયા ભણવું છે તો એમને કેટલા બધા બેનિફિટ છે મિત્રો રનિંગ અમારા તરફથી થઈ જશે એટલે દોડવા અમે નહીં દોડવા તમારે જ જવાનું કોચ નહીં એ ક્યાં જવાનું એની વ્યવસ્થા કરાવીશું લાઇબ્રેરી ફ્રીમાં છે એપ એક વર્ષ માટે દરરોજ પચાસ માર્ગની ટેસ્ટ ડેલી પચાસ માર્ગની ટેસ્ટ લેવામાં આવશે સમય છે મિત્રો એનો સાડા દસ થી સાડા બાર નો તો તમારે અહીંયા ફિઝિકલ સેન્ટરના નંબર છે એની પર કોલ કરીને વધારે માહિતી કલેક્ટ કરી શકો છો ચલો આગળ વાત કરીએ તો જે મિત્રો પીએસઆઈ નું પરાક્રમ વહેલા બેચ જે છે હવે શરૂ થવા જઈ રહી છે મિત્રો તો ચારસો કલાકથી વધારે લાઈવ લેક્ચર છે ત્રણ લેવલ ટેસ્ટ છે 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 બુક લેક્ચર યર કોર્સ જે મિત્રો તમને એડવાન્સમાં મળશે અને નવી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે જ મેન્સ આવે તો મેન્સની પણ તૈયારી આજ બેચમાં શાંતિથી સમજો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો કહે છે સર પીએસઆઈ નો આરાન નથી આવ્યો એમાં આવું થઈ જશે તે થઈ જશે જો સિલેબસ તમારો કઈ ચેન્જ થશે તો એ પણ તમને ભણાવવામાં આવશે આવી નંબર કોલ કર ઓકે આ ઓફિસ નો નંબર છે એની ઉપર કોલ કરીને તપાસ કરી લે મારા ભાઈ ત્રણ માંથી ગમે તે નંબર ઉપર તો એની ફી માત્ર નવ હજાર નવસો ને નવ્વાણું છે તો તે બેચમાં જોડાવ હોય તો તમે જોડાઈ શકો છો ચલો હવે શરૂઆત કરીએ ઘડિયાળ સાહેબ ઘડિયાળ શું કહે છે તો ઘડિયાળ મસ્ત મજાની હોય છે આત્મ પહેરીને ફરતા હોઈએ છીએ સમય જોતા હોઈએ છીએ ઘડિયાળમાં કેટલા વાગ્યા પણ જ્યારે આ ચેપ્ટર પતે છે ત્યારે ઘણાના બાર વાગી જાય છે જ્યારે આ ચેપ્ટર પતે છે એ તો ઘણાના બાર વાગી જાય છે ઘણા કહેતા હોય છે કે સાહેબ મારો સમય જ ખરાબ ચાલે છે સમય કોઈનો ખરાબ નથી હોતો પૈલા એ તો આપણા હાથમાં છે સારો કે ખરાબ હવે ઘડિયાળની વાત છે તો મસ્ત મજાની ઘડિયાળ હોય છે ઘડિયાળની અંદર ત્રણ કાંટા જે છે નાચતા હોય છે કલાક કાંટો નાચતો હોય છે એક મિનિટ કાંટો નાચતો હોય છે અને એક સેકન્ડ કાંટો નાચતો હોય છે આ ત્રણ કાંટા એવું નાચે છે કે પછી તેણે ભેગા થઈને આપણને નચાઈ નાખે છે બરાબર આ ત્રણ કાંટા એવું નાચે છે કે ભેગા થઈને આપણને નચાઈ નાખે છે એટલે ઘણા કે હે સાહેબ અમે તો સ્માર્ટ વ્યક્તિ સ્માર્ટ ઘડિયાળ પહેરીએ આમ કેમ ને ટીકું ઓકે અગિયાર અને સાડત્રીસ પૂરું અગિયાર આડત્રીસ પરફેક્ટ ટાઈમમાં લાગે સાહેબ વાહ વિવા ગમે તે થાય ગમે ઘડિયાળ પહેરો આ તૈયાર કાંટા સમજવા જ પડશે જો આ કાંટા સરખી રીતે સમજી લીધા તો ઠીક છે ને કે પછી ગુજરાતી ગીત યાદ આવે ઓ રાજ રે અમે પોણી ભરવા જ્યાતાન કેડ કાંટો વાગ્યો અથવા પછી હિન્દી ગીત આવે બે હજાર કે એક બે ની સાલ માં કાંટા લગાવવાનું તો બે માંથી એકાદ ગીત તો યાદ આઈ જશે હા એકાદું ગીત યાદ આઈ જશે હવે ચલો ધ્યાનથી સમજો ઘડિયાળમાં આ પ્રશ્ન વર્લ્ડ ફેમસ પ્રશ્ન તમે કહી શકો છો કે ઘણી વખત પરીક્ષામાં અવારનવાર ભેગા અને બધું જો તો હું તમને જે છે કથા લખી આપું ભેગા તો બૈલા સનાતન સત્ય છે 12 કલાકની અંદર 11 વખત થાય અને 24 કલાકની અંદર 22 વખત થાય જી કે સ્ટેટિક ગોખવાનું જ કઈ રીતે આવે સમજાવશે હો બૈલા 10 કે પોણી એલાય ભાઈ હા બીજું જે છે પેલા હોમ હોમે હોમ હોમે આવે પેલા તો પેલા બાર કલાકની અંદર બંને કાટા અગિયાર વખત જ આવે ચોવીસ અંદર ની વખત આવે અને ત્રીજું છે પેલા કાટ ખૂણા કાટ ખૂણા ની વાત કરીએ તો બાર કલાકની અંદર જે છે અગિયાર વખત અને ચોવીસ કલાકની અંદર અરે સોરીયું કાટ ખૂણા પહોંચી ગયો હું બાર કલાકની અંદર જે છે મિત્રો બાવીસ વખત અને ચોવીસ કલાકની અંદર ચુમ્બાલીસ વખત તો આટલું જે છે મિત્રો બાય હાર્ટ કરી નાખવાનું છે હા અત્યારે સમય નથી એટલે બકા બેચમાં આપણે શાંતિથી સમજાય છે કઈ રીતે આવે છે શું છે બધું જ કહેવામાં આવશે તો આ ત્રણ સ્ટેટિક છે કે આમાં કોઈ બદલાવ થવાનો નથી બાર કલાકમાં તો જો ભેગા અને તો જલસા પડી ગયા છે ભેગા કે કે સામ સામે કે બાર કલાકમાં અગિયાર ચોવીમાં બાવીસ બંનેનો જો ફરકો કાટખૂણા કે તો બારમાં બાવીસ ચોવીમાં ચુંબાલી હવે મને પ્રશ્નનો જવાબ આપો હવે આના આધારે તમને મેં પ્રશ્ન પૂછ્યો છે બાર કલાકમાં બંને કાંટા સુરે કેટલી વખત આવે ચલો જવાબ 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 છ ઓપ્શનમાં છે એટલે નહીં એટલે એક પણ નહી કઈ હા અગિયાર 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 વાય સાહેબ સુરેખ ઓફિશિયલી મતલબ ગમે તે ઓફિસિયલી નહીં મને વ્યાખ્યા સુરેખની ની પૂછાવાની નથી રીઝનિંગમાં સુરેખની વ્યાખ્યા લખો એક માર્ગમાં આવું રીઝનિંગમાં નથી પૂછાતું તો સુરેખનો મતલબ થાય દેશી ભાષામાં એક જ લાઈનમાં એક જ લાઈનમાં હોય એને સુરેખ કહેવાય એક લાઈનનો મતલબ ગણિતની ભાષામાં કહેવાય તો બકાને આવું કહેવાય જીરો ડિગ્રીનો એંગલ યા વન એટી ડિગ્રી એંગલ બનાવતા હોય તો તમે એને જે છે સુરેખ કહી શકો છો

હવે સાહેબ ગોખી નાખ્યું ભેગા સામ સામે જવાબ સરખો સુરેખ કાટકુણો જવાબ સરખો હવે અહિયાં આવો પ્રશ્ન પૂછી લેતો કાંટા સુરેખ કેટલી વખત આવે બાર કલાકમાં બંને કાંટા સુરેખ કેટલી વખત આવે પણ એકબીજાના વિરુદ્ધ ન હોય બસ ને

આ બંને કાંટા ભેગા કેટલી વખત થાય વિરુદ્ધ બાવી આવેલા અરે હું બોલી આખું લખવી રહ્યો છું મેં જે ખાલી તમને રકમ વાંચતો દો બાર કલાકમાં બંને કાંટા સુરે કેટલી વખત આવે પછી ફરીથી લખ્યું પણ એકબીજાના વિરુદ્ધ ન હોય લખી રહ્યો હતો પણ તમે તો ઉતાવળ આખો પ્રશ્ન પૂરો થવાનો વેટ થોડો કર્યો હતો આખો પ્રશ્ન પૂરો થવાનો વેટ નતો કર્યો ભાઈલા એ તો ભાઈ હવે મારી મરજી છે ઓકે ચલો મને ખબર હતી બકા તમે જે છે ઉતાવળમાં બાવી જીકવાના છો

ધ્યાન નથી એક દિવસમાં એક દિવસમાં ત્રણ કાંટા ત્રણ કાંટા ભેગા 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 કેટલી વખત થાય કેટલી વખત થાય એક દિવસમાં ત્રણ કાંટા ભેગા કેટલી વખત થાય સારું પેલા જીરું સારું થાય તમારું આની અંદર અગિયાર જ આવે ભાઈ અગિયાર જ આ વિરુદ્ધ નહીં ગણવાનું એટલે આના ગણાય જેટલા એક આવે એક ચોવીસ કલાક બાર બાર બે વખત થાય ત્રણ કાંટા એ બે વખત જ થાય બાર વાગ્યે થાય ને બાર વાગે તૈણે તૈણ કાંટા એ ખંગાતો હોય ફરીથી બાર વાગે ત્યારે તૈણે તૈણ કાંટા એ ખંગાતો હોય બાર વાગે બાર વાગે બાર વાગે અલા એ બાર વાગ્યા એક દિવસ એટલે ઘણા તો કે સાહેબ એક દિવસ વોટ ઇઝ ધીસ વન ડે એટલે વન ડે એટલે ચોવીસ કલાક થાય પહેલા ચોવી કલાક થાય બાર વાગ્યા હોય ત્યારે તેને તેણ કાંટા ભેગા થાય બરોબર અને ફરીથી બાર વાગે એટલે ફરતી થાય ચલો હવે વરસાદ કમોસમી પડ્યો છે તો ઘણા બધાના પાકને નુકસાન થયું હશે વરસાદ જે છે ડેન્જર આવ્યો છે પહેલા કાલ તો

કેટલી વખત કોઈ કેતા હોય છે પેલા કે બંધ ઘડિયાળ નાખી દે ના નખાયેલા એટલે કોઈ વ્યક્તિ જો ઘડિયાળ પણ નકામી નથી બંધ છે તો પણ નકામી નથી તો આપણે તો તો ચલતા ફિરતા મશીન આપણે આપણે માણસ છીએ છીએ પણ થોડા નકામા ભાઈ બંધ ઘડિયાળ છે બંધ એ ભગવાન આનો જવાબ ખોટો પડે તો મારે હવે મગજ બધાનું બંધ કરી નાખવું પડશે ઓ ભાઈ મારી ઘડિયાળ અત્યારે જેટલા વાગ્યાલા અગિયાર અને પચાએ બગડી ધ્યાનથી સમજજે અત્યારે અગિયાર અને પચાસ સવારે થયા મારી ઘડિયાળ અત્યારે બચારી સ્ટોપમાં જતી રહી સેલ પૂરા થઈ ગયા તો એક વખત તો અગિયાર પચાસ થવાના રાતે અગિયાર પચાસ નહીં થયેલા ત્યારે હાચું જ કહેવાય ને મૂર્તો અગિયાર પચાસ થાય એટલે હાચો સમય એટલે બે દિવસ ગીતા તો એક દાડો થયો એક દાડામાં બે વખત આવે એક દિવસમાં બે વખત સાચો સમય બતાવે જ છે મેં બે દિવસ લખ્યા છે આંખો તમારે લગભગ તમારે મોતિયા આવી ગયા લાગે છે અથવા વધારે પડતા જે છે મોબાઈલમાં ગેમ અથવા વિડીયો જોઈને આંખોમાં કંઈક તમારા તકલીફ થઈ છે તો પહેલાં આંખોની દ્રષ્ટિ સુધાર્યા ઓલા પછી આગળ વધો આંખોની દ્રષ્ટિ સુધાર્યા ઓલા આઈ ચેકઅપ બેકઅપ આવો કે હે નહીં નંબર બુમરો ચશ્મા ઘટાઈ નાખો ઓલા તો એક દિવસમાં બે વખત થાય તો બે દિવસમાં ચાર વખત સાચો સમય બતાવે 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 અને ધ્યાન બેલા એવું હા ભાઈ ચાલ ભાઈ નૂર કુરેશી તારા માટે ફેમસ પ્રશ્ન ચાલ પ્રશ્ન તમારો પહેલો પૂછી લો હાલો પહેલા જે છે હા પ્રશ્ન પૂછી લો કેલેન્ડર નો પછી જે છે આપણે બંદા આગળ વધીએ ચલો પહેલા ડિજિટલ ઉત્કર્ષ રાઠવા ડિજિટલની અંદર બંધ ઘડિયાળ થાય ને બકા તો સેલ ઓલી ચાર્જિંગ વાળી હોય તો એ પતિ જય બકા એમાં કોઈ જ સમય બતાવે નહીં મારા ભાઈ એ ઓલવી જાય મોબાઈલની બેટરી પતે એટલે પૂરી અને ઘડિયાળની અંદર ડિજિટલનું કોઈ વિચારતા નહીં પેપરવાળું એવું સમજે છે કે હજુ મારો ભારત દેશ એટલો બધો પણ પ્રગતિ નથી કરી એ બધા બધા ઘડિયાળ કાંડાવાળી ઘડિયાળ જે છે આપણે કાંટાવાળી એ જ બધા પહેરા પહેરે છે ઓકે નો જમાનો નથી પહેલા ડિજિટલ પેમેન્ટનો જમાનો છે ઘડિયાળ તો સાદી જ પહેરવા ચલો ઓકે કેલેન્ડર કેલેન્ડર ના જમાનો છે પેલા કેલેન્ડર એટલે વાહ ભાઈ વાહ કેલેન્ડર ચલે તો ચાંદ તક વરના સામ તક ખબર પડે તો ઠીક છે ના ખબર પડે તો ગયા કામ થી પછી કે જબરજસ્ત છે આ ચેપ્ટર તમારા રીઝનિંગ ની અંદર ધીરજ ના ફળ મીઠા એ સાબિત કરશે તમારી ધીરજ છે તો જ બહુ મજા આવશે કારણ કે તમે ઉતાવળ કરવા જશો તો હેરાન પરેશાન કરી નાખશે ધીરજથી શાંતિથી કહું એટલું ભણો તમતાર આખું જ જે છે કેલેન્ડર તમારા મગજમાં પ્રિન્ટ કરાવી આપું પણ એના માટે તમારે થોડોક એફર્ટ આપવો પડે છે સર આ બધા ઇન ફ્યુચર પેપર કાઢ કાઢવામાં લાગે એટલે હિન્ટ આપે આપણને વાહ વાહ વાહ

એક એક છન્નું અઠ્યાવીસ દિવસ નો ધરખમ વધારો કર્યો છે એવું કહેવાય શું કહેવાય લા દિવસ દિવસનો ધરખમ વધારો કરી નાખ્યો છે આવું કહેવાય ઓકે એક તારીખ થી ઓગણત્રીસ પેહલો મહિનો જોઈ લોત્રીસ બે દિવસ અને બીજા છવ્વીસ તો કેટલા થઈ ગયા અઠયાવીસ હવે ખાસ અઠયાવીસ ઉમેરવામાં છવ્વીસ છે સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રણ દિવસ આવે કેમ દિવસ લીપ વર્ષ ફેબ્રુઆરીમાં ડે આવે તો નીકળી ગયા બીજા પછી ઉમેરી દો એટલે કહેવાય ચૌધરી એતલ બે હાજર નવ નું કેન્ડર ક્યારે કામ આવશે બે હાજર પંદર માં કામ આવશે બે હજાર નવ નું કેલેન્ડર બે હાજર પંદર માં સત્યાસ આવ કારણ હોઈ શકે મારા ભાઈ આ લીપ વર્ષ છે અહીંયા ટ્વેન્ટી નાઈન ની જગ્યા પર તું ટ્વેન્ટી વિચારતો હોય તો આવું બની શકે છે પાંત્રી માર્ચ કોણ આવ્યો લાય ચક્કર વડે નિશેષ ભાગી શકાય તો લીપ વર્ષ છે જો સતક આપેલું હોય એને ચારસો વડે ભાગી શકીએ તો લીપ વરસ છે આપણે નોર્મલી એવું કેતા હોઈએ છીએ કે દર ચાર વર્ષે જે છે ટુ થાઉઝન ફોર અત્યારે કોઈ વિશ્વાસ ના આવતો હોય તો યુ કેન સી ઈટ યુ કેન સી ઈટ ઓકે ઓગણીસો છન્નું નું કેલેન્ડરમાં કોઈ પણ તારીખ ઉપાડી લો ચેક કરવું છે આ લો ગૂગલને પૂછી લઈએ ચલો વિશ્વાસ ના આવતો હોય તો આજે કીધા ખેલા મને એ ખબર નહીં આજે ડેટ થઈ છે એક્ઝેક્ટ તમે જોઈ લો આજની તારીખ થઈ છે ત્રણ માર્ચ અને રવિવાર છે નાઇન્ટીન નાઇન્ટી સિક્સનું કેલેન્ડરમાં જતા રહો તમારું કામ થઈ જશે અત્યારે મજા આવી ઉછેલા આવે તો જિંદગી જે છે આની અંદર બહુ જલસા છે અમારે ઓ ભાઈ કેમ ની અંદર જે છે આ એક શાંતિ પેલા નહીં આવતું અને મોટું કઈ રીતે કરવું હવે કોપી ચલો જોઈએ જગ્યાનો આપણે જે છે અભાવ ક્યાં છે પેલા વાહ થઈ ગયું થઈ થઈ ગયું ગયું ચલો તમારી મરજી છે મરજીના માલિક છો પેલા જોઈ લો ત્રણ તારીખ ના રોજ રવિવાર આ નાઇન્ટી સિક્સ લા મેં ઓલું કર્યું ચલો એક જ મિનિટ હો હા ધ્યાનથી એક જ મિનિટ જે છે મજા લઈ લઈએ થોડીક ચલો હવે આજે જે છે એમે મજાનો દિવસ છે તો મજા લેતા જ જઈએ હવે અને અત્યારે અલા ભાઈ ખરીદવું નહીં ભાઈ મારે ઓ ભાઈ મારે કેલેન્ડર ખરીદવું નહીં ભાઈ રેવા દે કેલેન્ડર ખરીદવાનું જ ગયું પેલા હા ખરીદવાનો આપણને કોઈ જ શોખ છે નહીં કઈ ચલો જોઈ લો જોઈ અહિયાં નાઇન્ટીન નાઇન્ટી સિક્સ માર્ચ મહિનો ત્રીજી તારીખ રવિવાર બે હાજર ચોવીસ માર્ચ મહિનો ત્રીજી તારીખ રવિવાર ચેક કર લો કોઈ પણ તારીખ ઉપાડી લો ઓગસ્ટ મહિનો જોઈએ જો પંદર ઓગસ્ટ

તમે થોડાક એન્ટરટેનમેન્ટ ફ્રેશ થઈ જાવ એટલે પછી હું તમને જે છે નવી દુનિયામાં લઈ જઉં ચલો આગળ વધીએ બરોબર અંદર હું રાખીશ એપ્લિકેશન મતલબ આની પીડીએફ તમને મળી જશે પીડીએફ ની અંદર હશે તમારે ખાલી નિહાળવું હોય તો નિહાળજો નિહાળવું હોય તો નિહાળજો ભાઈલા લા ભરોસો વાત નથી ફાઈનલ હોય છે 30 એપ્રિલ આ જો કોકનો બર્થડે હશે આ 3 એપ્રિલ વાળો જો હોલા રોજ રોજ જે છે માર્ચ મંગળવાર છે અહીંયા જોઈ લે ત્રીસ તારીખ ના રોજ મંગળવાર છે બંને એક લાઈનમાં છે સેમ જ આવેલા એ તો જે છે લોકોએ કેલેન્ડર બનાવેલું છે બધું પીએચડી કરેલી છે આપણે ખાલી જે છે આમ ખાવાના ગુટલી ગીનનેકા નહીં

બરોબર હા કેટલા વર્ષ ઉમેરવાના એવું ના હોય એની જે છે પર્ટીક્યુલર મેથડ છે આપણે શાંતિથી ભણીશું અત્યારે નહીં અત્યારે જે છે હા બેચની અંદર આરામથી ચલાવીશું ચિંતા ના કરશો હવે ધ્યાનથી સમજજો હવે સો વર્ષમાં કેટલા લીપ વરસ આવે તો જો પહેલું બીજું ત્રીજું ચોથું લીપ વરસ આવ્યું પછી ક્યારે આવે છે આઠ પછી બાર પછી સોળ એટલે ઇનડાયરેક્ટલી દર ચાર વર્ષે લીપ વરસ આવે છે એવું કહેવાય તો આપણે શું કરીએ છીએ જેટલા પણ વર્ષ આપેલા હોય એને ચાર વડે ભાગી નાખો ચાર ગુણ્યા બે આઠ વીસ ચાર ગુણ્યા પાંચ વીસ જીરો જીરો શું થઈ ગયું જીરો જીરો સત્તરસો ના આવે સોળસો બોતેર નું કેલેન્ડર સત્તરસો માં ના આવે એનું કારણ છે જો ગુજરાતીમાં કવિ છૂટછાટ લે એમ આમાં પણ કવિ છૂટછાટ લેતા હોય છે અમુક જગ્યા પર એરર હોય છે એરર ક્યારે હોય શું હોય એ બધું શાંતિથી ભણવું પડે ઓકે પ્રાચી ચલો

એવું ના હોય ચૌદ એ થાય ને એ થાય એવું દર વખતે ફિક્સ નથી હોતું એટલે ધ્યાનથી સમજજો અહીંયા નાઇન્ટી સિક્સ સુધી જ લીપ વર્ષ આવે સો જે છે ચાર વડે ભાગવું છું પણ આ સતક છે તો આને ચારસો વડે ભાગવા પડે ચારસો વડે ભગાશે નહીં મતલબ લીપ વર્ષ કેટલા કહેવાય ઓન્લી ટ્વેન્ટી કેટલા લીપ વર્ષ આવે ચોવીસ જ આવે છે સો એટલે સિમ્પલ સો પોતેર આ તારીખ ને આ સમયે લખી નાખ એ સમયે બે હાજર અડતાલીસમાં હું લેક્ચર લેતો પણ હોય ના પણ હોય બકા મને ખબર નથી લાગતું નહીં કે વર્ષ સુધી લેક્ચર લેવાય હા ના લેવાય ચલો યસ મૂળાક્ષર શ્રેણી એટલે તમે કહી શકો છો કોડિંગ ડિકોડિંગનો માસિયાઈ ભાઈ હં કોડિંગ ડિકોડિંગ જે છે એનો માસિયાઈ ભાઈ કહી શકાય કે જે રીતે કોડિંગ ડિકોડિંગની અંદર આપણે એ બીસીડીની અંદર ગેમ ચલાવતા હતા આમાં પણ એ બીસીડીની ગેમ ચાલશે જ અને બીજું જે છે ભૈલા સિરીઝ જે આપણે નંબર સિરીઝ કહેતા હતા નંબર સિરીઝ તો નંબર સિરીઝ અને કોડિંગ ડિકોડિંગ બંને ભેગું થઈ જાય એટલે તમારું મિશ્રણ જે છે મૂળાક્ષર શ્રેણી થઈ જાય મૂળાક્ષર શ્રેણીનો મતલબ થાય આલ્ફાબેટ અને નંબર બંનેની ગેમ આપેલી હોય કારણ આલ્ફાબેટ પણ હશે આ રીતની જે છે બધી ગેમ ચાલતી હશે પહેલો પ્રશ્ન તમારા સમક્ષ પ્રસ્તુત છે આવું કંઈક આપેલું છે પાછી તમારે જરૂર પડશે એ બી સીડીની ક્યાં ગઈ ચલો એવું હોય તો પેલા નંબર બતાવવાનું કરો પેલા નંબર બતાવવાનું કરાય ને જેવો દેશ અહીંયા નંબર પતાવવાની આપણે વાત કરીએ તો જો તેર માંથી સોળ એટલે કહેવાય ત્રણ નો વધારો અને અહીંયા બાવીસ માંથી પચીસ એટલે કહેવાય ત્રણ તો માં ત્રણ છે ત્રણ હોય તો દરેકમાં ત્રણ ત્રણ હોય એવું વિચારી શકાય સોળ વત્તા ત્રણ ઓગણીસ ઓગણીસ વત્તા ત્રણ બાવીસ એટલે ઓગણીસ વાળા જવાબ આવે હવે બીજું છે સી જો આલ્ફાબેટ જો સી માંથી ઈ થઈ ગયો ઓકે

તું જબરૂ લાયોલા કોણ હતો ભઈલા હાલો નકેસ્ટ ચલો હવે ઘણા બધા લોકો જે છે ગોખીને બેસી ગયા છે કારણ કે આ પ્રશ્નો છે જો ક્યુ એસ યુ જો પહેલો લેટર જો ક્યુ પછી એસ પછી યુ તો પછી ડબલ્યુ ઓકે પહેલો લેટરની વાત કરું છું ક્યુ એસ યુ ડબલ્યુ હવે તમારો જવાબ તો શું આવેલા વાય ના આવે એકને છોડીને એક છે એટલે પહેલો લેટર વાય છેલ્લામાં તો દરેકમાં બીજ છે તો બીજ આવવાનો છે ફાઈનલ છે ફૂલ એન્ડ ફાઈનલ છે તો દરેકમાં બી ની વાત કરીએ તો જો ઈ છે એફ છે ડી છે સી છે તો હવે કોણ આવી જાય બી તો અહીંયા થઈ ગયો બી એટલે આ પ્રશ્ન આલ્ફાબેટ સિરીઝ નો નહી એલા નંબર સિરીઝ નો તો એકડો બગડો છગડો એકવી અને ડેશ છે આવી રીતનો પ્રશ્ન જે છે તમને પૂછાયેલો છે ભઈલા મેન ગેમ તમારે આની જોવાની હતી અને આપણે વધારો એમ ના ચાલે આગળ સંખ્યા તો જો મારા ભાઈ તો અહીંયા આવું છે એક વત્તા એક એટલે બે ગુણ્યા એક હા પછી બે વત્તા એક એટલે ત્રણ ત્રણ ના ડબલ છ

સંખ્યા એકનો વધારો એક વડે ગુણાકાર બે વડે ચાર વડે આવી ચારસો ને થાય એટલે ચારસો ને પિસ્તાલીસ થઈ જાય ઓકે આ રીતની સંખ્યા ચાલે છે ચલો આગળ વાત કરીએ ઓકે બરોબર વર્લ્ડ ફેમસ પ્રશ્ન પણ ઘણી બધી વખત અઢળક વખત જે છે અઢળક વખત પરીક્ષાની અંદર પૂછાયેલો પ્રશ્ન છે અઢળક વખત चलो डीजे यो 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 डीजे के एन आर एक बे त्रन एक त्रन चार एक त्रन एक बे त्रन चार एक त्रन यू 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 એટલે પેટર્ન શું છે બગા તો કે અહીંયા સાહેબ નો વધારો ચાર નો વધારો તૈય નો વધારો એટલે યુ આવે શું આવે આવે યુ ચલો આગળની વાત કરીએ સંખ્યા શ્રેણી આ તો સાહેબ જબરજસ્ત મજાનું ચેપ્ટર છે પેલા મગજ ના તાર બાર બધું જ હલી જાય ચેપ્ટર ની અંદર આની અંદર કોઈ લેવલ ફિક્સ નથી બરોબર આની અંદર જે છે કોઈ લેવલ ફિક્સ નથી બકા અમુક જગ્યા પર સિરીઝ એવી પણ તમને મળી શકે છે કે પાંચ સિરીઝ પૂછાય તો પાંચ ગણતા તમારે ત્રણ મિનિટ જ થાય સિરીઝ એવી આવી જાય તો પાંચ ગણતા ખાલી ત્રણ મિનિટમાં પાંચ પૂરી જલસા અને એવી પણ સિરીઝ આવી શકે કે એક જ સિરીઝ પૂછાય એક કલાક સુધી ગણંતોએ જવાબ ના આવે એ ભાઈ એક્ઝામમાં એ બીસીડી ના હોય બકા એ આપણે જે છે લખી નાખવાની હોય ઓ ભાવનગરનો ભરવાડ અરે વાહ ભાઈ વાહ હાલો તો અહીંયા જે છે ને તમારે સૌથી પહેલા આંકડા જોડે થોડાક સંબંધ સારા બનાવવાના ગુણાકાર જેવું લાગે છે આના ડબલ છે અડધા છે આવી ખબર પડવી જોઈએ ખાસ બાદ બાકી કરતા ઓરલી ડાયરેક આવડવી જોઈએ આ ગેમ એની છે બરોબર હા ચલો હાલો પહેલો પ્રશ્ન જો બધા પ્રશ્નો પૂછાયેલા છે સિનિયર ક્લાર્કનો ચાલો ચલો બે બાર છત્રી એસી અને છે જો તમને મિત્રો તફાવત નીકાળતા આવડે છે તફાવત નીકાળતા તો જલસા છે જલસા છે તફાવત માં નેવ થી પંચાણું ટકા સીરીજ તમે સોલ્વ કરી શકો છો

કયો તું હમણાં જીવડું શું છેલા ચલો હવે ધ્યાનથી થી સમજજો પેલા હું તમને તફાવત ઓરિજિનલ પછી જે છે કઈક એનું અપડેટ વર્ઝન પણ આપણે મિત્રો સમજીશું લે પહેલા ધ્યાનથી સમજો ચલો હવે તફાવત નીકાળું છું જો બે અને બાર નો તફાવત કહેવાય દસ બાર માંથી છત્રીસ છે તો કહેવાય ચોવીસ છત્રીસ અને ચાર ચાલીસ એટલે થઈ ગયા ચુમ્માલીસ હવે આ બંનેનો તફાવત અહીંયા લખાય એટલે હવે તમારા માટે જે છે સમજવાની સિરીઝ જે છે આ છે સમજો કે દસ ચોવીસ ચુમ્માલીસ છે તો અહીંયા હું શું લખી શકું હવે સિરીઝ તમારી આ થઈ ગઈ તો ભાઈ દસ માંથી ચોવીસ છે તો કહેવાય ચૌદ નો વધારો ચોવીસ ના ચુમ્માલીસ છે તો કહેવાય વીસ નો વધારો તો હવે શું ચૌદ વત્તા છ વીસ વીસ અને છ છવ્વીસ નો વધારો થાય ચુમ્બાલીસ અને છ એટલે સિત્તેર થઈ ગયા એસી માં સિત્તેર ઉમેર્યું એટલે એકસો ને પચાસ તમારો જવાબ ઓકે એકસો ને પચાસ તમારો જવાબ ઓકે હવે બે બાર છત્રીસ એસી અને ડેશ ચાર નો વર્ગ ફાઈનલ પાંચ નો ઘન વત્તા પાંચ નો વર્ગ આવી રીતે પણ તમે ગણતરી કરી શકો છો બંનેનો જવાબ જે છે મિત્રો સેમ આવશે છત્રીસ ચાર નો ઘન ચોસઠ ચાર નો વર્ગ સોળ ચોસઠ અને સોળ એટલે એસી પાંચ નો ઘન એકસો ને પચીસ પાંચ નો વર્ગ પચીસ એકસો પચીસ અને પચીસ એટલે કેવાય એકસો ને

પ્લસ વન પ્લસ ટુ પ્લસ થ્રી જે છે આઈડિયા આવવો જોઈએ કે આવું કઈક થઈ રહ્યું છે બસ કહેવા નો તાત્પર્ય મારો આવો છે તમારા સમક્ષ પ્રસ્તુત છે પેલા ત્રણ છે દસ છે ઓગણત્રીસ છે છાસઠ છે અને ડેશ છે તફાવત તફાવતથી આવેલા પણ એના માટે તમારે જે છે ની પ્રેક્ટિસ મસ્ત મજાની કરવી પડશે બે નો ઘન વધતા બે ત્રણ નો ઘન વત્તા બે ચાર નો ઘન વત્તા બે તો સાહેબ પોંચ નો ઘન વત્તા બે વન ટુ સેવન તમારો જવાબ પ્રશ્ન પૂરો ઘન અથવા તમે એવું પણ કહી શકો પેલા ઘન પ્લસ ટુ ની સિરીજ છે શું છે પેલા ઘન પ્લસ ટુ ની સિરીજ છે સેકન્ડો માં પ્રશ્ન પતી જશે હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો તફાવતમાં ચાલતા હશે ત્રણ દસ ઓગણત્રીસ છાસઠ અને ડેસ છે ચલો તફાવતની વાત કરીએ તો પેલા ત્રણ અને દસ નો તફાવત થાય સાત દસ અને ઓગણત્રીસ છે તો ઓગણીસ અહીંયા જોવા જઈએ તો સાડત્રીસ આ બંનેનો તફાવત લખાય હવે બીજી વખત ચોવીસ થાય સાડત્રીસ અને ચોવીસ એટલે એકસઠ છ ને એક સાત છ ને છ બાર વન ટુ સેવન તો પણ તમારો જવાબ એકસો ને સત્યાવીસ જ રહેવાનો છે જવાબ બદલાશે નહીં નહીં ને નહીં જવાબ બદલાશે ચલો એ લોહીના સંબંધ પેલા તો જબરજસ્ત છે પેલા લોહીના સંબંધ ની એક જ વ્યાખ્યા છે શું વ્યાખ્યા સાહેબ તો બસ તમારે મારું લોહી નહીં પીવાનું હું તમારું લોહી નહીં પીવું અને આ ચેપ્ટર સીસી વાળા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહી શકો છો ઇમ્પોર્ટન્ટ એના માટે છે કે પર્ટિક્યુલર લખ્યું છે તો પાંચ માર્ગના દાખલા લોહીના સંબંધના પૂછી શકે છે ઘન એટલે પેલા ને એક સંખ્યાનો ત્રણ વખત ગુણાકાર થાય એને ઘન કહેવાય એકડો ગુણ્યા એકડો ગુણ્યા એકડો પોચડો ગુણ્યા પોચડો ગુણ્યા પોંચડો એક સંખ્યાનો ત્રણ વખત ગુણાકાર એને ઘન કહેવાય

જોઈ લે તું જે પ્રશ્ન કરે છે કુરેશી આજ પ્રશ્ન છે તમે કોની માતાના બાપના દીકરા ભાણેજ ભાણેજની માતાના બાપના દીકરા તમારો જે ભાણેજ છે ને એ કહી શકાય તમે તમારા જે છે ને ખબર પડી કુરેશી ચેક કરી લે ભાઈ બેન કાકા કાકી માસા માસી ચલો કેવાનો મતલબ શું થાય બગા મામા થાય જો અહિયાં તમે તમે છો કો ધારો કે મામા વિચારો મામા મામાના મમ્મી એટલે કહેવાય નાની નાનીની દીકરી એટલે મમ્મી એમના દીકરા તમે પોતે ખુદ ગબ્બર મામા શું કહેવાય મામા કટપ્પા હમણાં આવશો કટપ્પા મારી એક ને એક દીકરી છે તો રવિ નો તે સ્ત્રી સાથે શું સંબંધ છે એક સ્ત્રીની આપતા માર્ક જે છે તૃપ્તિ નથી કીધેલા તો અમે અનુમાન પ્રમાણે કહીએ છીએ આટલા માર્કનું આ ચેપ્ટર પૂછાઈ શકે માર્ક પ્રમાણે નથી હવે સાત ટોપિકમાંથી ચાલીસ માર્ક છે તો પછી આપણે એ પ્રમાણે વિચાર વિમર્શ કરી શકીએ આમાંથી આટલું પૂછી શકવા જોઈએ એવું જે છે ચાલો એક સ્ત્રી કહ્યું તેની માતા મારી હવે સમજો કોણ તો કે તેની માતા એની માતા કોણ તો કે રવિ એટલે કે મારી સાસુની એક દીકરી આના મમ્મી કોણ છે મારી સાસુની એક એક દીકરી એટલે આ મારી પત્ની થાય એના જે મમ્મી છે ને મારી પત્ની કહેવાય તો આ શું હોય મારી દીકરી હોય તેના માટે હું શું થઉં એના પિતા થઉં પ્રશ્ન પૂરો જ ઓકે ચલો હવે જે છે મારી ફોઈના પિતાના દીકરાની દીકરી મારી શું થાય મારી ફોઈના દીકરા મારી ફોઈના પિતાના દીકરાની દીકરી મારી શું થાય

વિઝ્યુઅલ રીઝનિંગ એ શું છે નથી સમજાતું ધોરણ મારા પપ્પાની દીકરી હોય મારી શું થાય બહેન થાય પ્રશ્ન પૂરો બહેન ઓકે ચલો હવે જે છે મિત્રો આગળ ચર્ચા વિચારણા કરીએ તો ઠીક છે હવે જે છે એની પહેલા અત્યારે મિત્રો હવે લાઈવ બેચ જે છે એની અંદર તમારે કોઈ પણ બેચ ખરીદવી છે તો દરેકની અંદર ડિસ્કાઉન્ટ અવેલેબલ છે જેવી રીતે જીપીએસસી મેન્સ બેચ છે વિદાઉટ પેપર ચેક છે સીસી પ્રતિષ્ઠા પ્રિલિમ મેન્સ છે સિવિલ એન્જિનિયર છે ટેટ સેકન્ડરી ટેટ વન ટુ જીપીએસસી એચયુએસ આલ્ફા એસએસસી રેલવે બરોબર ન્યુ એસટીએ બેચ છે સંશોધન મદદની એગ્રીકલ્ચર છે મુખ્ય સેવિકા જે પણ બેચની અંદર ખાસ કોન્સ્ટેબલ પ્રારંભ પીએસઆઈ એસઆઈ પરાક્રમ બેચ જે પણ બેચ ની અંદર તમારે એડમિશન લેવું છે દરેક બેચ अवेलेबल છે જે પણ ડાઉટ ક્વેરી છે ઓબ્જેક્શન નંબર છે એની પર કોલ કરીને માહિતી કલેક્ટ કરી શકો છો બીજું માસ્ટર જનરલ બેચ જે છે ન્યુ ઓફલાઈન બેચ મિત્રો અત્યારે શરૂ છે સમય સવારે 8 વાગ્યાનો છે બરોબર 5 માર્ચ થી બેચ શરૂ થઈ રહી છે ડેમો લેક્ચર અત્યારે ચાલુ છે ડેમો પેલા ફી છે બધી જ તૈયારી એક જ બેચ ની અંદર તમારી થઈ જશે

સેશન છે મિત્રો આપણે કાકા થાય તો ભત્રીજી આવે ભત્રીજી ઓપ્શનમાં છે જ નહીં અથવા કાકા થાય તો પિતરાઈ આવે પિતરાઈ ઓપ્શનમાં છે જ નહીં પિતરાઈ તો શું કરશું પિતરાઈ ઓપ્શનમાં છે જ નહીં ઓકે ચલો મિત્રો તો હવે જે છે આજના સેશનમાં રજા લઈએ છીએ આશા રાખું છું કે કંઈક જે છે નવું જાણવા મળ્યું હશે કંઈક શીખવા મળ્યું હશે થોડીક સ્પીડ તમારી જે છે જેને વધારે પડતા ખોટા જવાબ પડી રહ્યા છે આવડે છે સત્તા સ્પીડ થોડીક ઓછી કરી નાખો ભલે બે દાખલા ઓછા ગણાશે ચાલશે પણ જે ઘણું છે પરફેક્ટ થવા જોઈએ ચલો મિત્રો આવજો બાય બાય જલસા કરો હા તૃપ્તિભાઈ ને વિઝ્યુઅલ રીઝનીંગ આપણી સીસીની બેચમાં આવશે હા સીસીની ની અંદર બધું જ આવી જશે ઓકે સીસીની બેચની અંદર બધું જ આઈ જશે બેન ચિંતા કર